नमस्कार दर्शक मित्रों, दी लोकसत्ता शो मां आपનું સ્વાગત છે। એક બાજુ દેશભરમાં મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો વચ્ચે મહિલાઓના સમાન તક આપવાના મામલે વૈશ્વિક સ્તરે ભારતનો દેખાવ અત્યંત નિરાશાજનક રહેવા પામ્યો હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે। અને એટલું જ નહીં, મહિલા સશક્તિકરણની તો વાતો ત્યારે આવે ને કે જ્યારે આપણા ભારત દેશમાં લિંગ સમાનતા હાંસલ થાય। અને આજે અમે આ બધી વાતો એટલા માટે કરી રહ્યા છે કારણ કે હાલ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એટલે કે WEF ના जेन्डर गैप नो 2022 नो जे रिपोर्ट सामे आव्यो छे ते खरेखर चौंकावनारो छे, जेमां भारत नो देखावो अन्य देशोनी सरखामणीए साव नबळो रह्यो छे। जी हाँ, मीडिया रिपोर्ट मुजब सामे आव्यो छे के वर्ल्ड इकोनॉमिक फोरम नो जेन्डर गैप रिपोर्ट 2022 ना अनुसार लिंग समानता हासिल करवामां विश्वना 146 देशोमांथी भारत 135मां क्रमे छे। जो के गया वर्षे ते 140ना क्रमे हतुं, एटले के भारते एक वर्षमां 5 स्थाननी छलांग लगावी छे। परंतु તેમ છતાં પણ આ ગંભીર બાબત ગણી શકાય, જેને લઈને ઘણા બધા સુધારા અને જાગૃતતા લાવવાની જરૂર છે। જો આ વિશે વિગતવાર વાત કરીએ તો મીડિયા રિપોર્ટ મુજબ સામે આવે છે કે લિંગ સમાનતામાં ભારત 146 દેશોમાંથી 135માં ક્રમે છે। જો કે ભારતની આ રેન્કિંગમાં સુધારો થયો હોવા છતાં પણ માત્ર 11 દેશો જ લિંગ સમાનતાના સંદર્ભમાં તેનાથી નીચે છે, જેમાં ભારતથી નીચેના દેશોમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, કોંગો, ઈરાન અને ચેડ જેવા દેશનો સમાવેશ થાય છે। તો વળી બીજી તરફ આઇસલેન્ડ એ વિશ્વમાં સૌથી વધુ લિંગ સમાન દેશ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે। ત્યારબાદમાં ફિનલેન્ડ, નોર્વે, ન્યુઝીલેન્ડ અને સ્વીડન આવે છે। અને ત્યારે આ જોતા WEF એ ચેતવણી આપી છે કે લિંગ તફાવતને બંધ કરવામાં 132 વર્ષનો સમય લાગશે, જેને લઈને એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તે રોગચાળામાં એક પેઢીને પાછો લઈ ગયો છે, જેથી ધીમી અને નબળી પુનઃપ્રાપ્તિએ તેને વૈશ્વિક સ્તરે બધું જ ખરાબ કરી નાખ્યું છે। આ સાથે જ તમે જણાવી દઈએ કે WEF અનુસાર 2021માં ભારત 156 દેશોમાંથી 140માં ક્રમે હતું, જેમાં ભારતે 0-1ના સ્કેલ પર 0.629 સ્કોર કર્યો હતો, જે છેલ્લા 16 વર્ષમાં તેનો 7મો સૌથી વધુ સ્કોર છે તેવું કહેવાઈ રહ્યું છે। અને આ સાથે જ મીડિયા રિપોર્ટ પ્રમાણે પણ જાણવા મળી રહ્યું છે કે સબ ઇન્ડેક્સ ઇકોનોમિક પાર્ટિસિપેશન એન્ડ ઓપોર્ચ્યુનિટીમાં ભારતે ખરાબ પ્રદર્શન કર્યું છે, જ્યાં તે નેપાળના 98, ભૂતાનમાં 126 અને બાંગ્લાદેશમાં 141 જેવા પડોશી દેશોને પાછળ રાખીને 143માં ક્રમે છે। તેમજ રિપોર્ટ અનુસાર એ પણ સામે આવ્યું છે કે આઇસલેન્ડ ફરી એકવાર સૌથી વધુ લિંગ સમાનતા ધરાવતો દેશ જાહેર થયો છે, જેમાં આઇસલેન્ડના નજીકના પડોશના ફિનલેન્ડ, નોર્વે અને સ્વીડન ટોચના 5ના સ્થાન ધરાવે છે, જ્યારે દેશના ટોચના 10માં માત્ર 4 દેશો, ન્યુઝીલેન્ડ 4થો, રવાન્ડા 6ઠો, નિકાગુઆ 7માં અને યુરોપની બહાર નામાબિયા 8મું સ્થાન ધરાવે છે। જો કે ગયા વર્ષની સરખામણી આ વર્ષે ટોચના 5 સ્થાનોમાં કોઈ જ ફેરફાર થયો નથી, પરંતુ લિથુઆનિયા અને સ્વિટ્ઝરલેન્ડ ટોપ 10માંથી બહાર થઈ ગયા છે, જ્યારે નિકાગુઆ અને જર્મનીએ તેમનું સ્થાન લીધું છે। જો કે 2016થી ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 4 મુખ્ય પરિણામોને આવરી લીધા છે, જેમાં આર્થિક ભાગીદારી તક, શૈક્ષણિક પ્રાપ્તિ, આરોગ્ય અને અસ્તિત્વ અને રાજકીય સશક્તિકરણનો પણ સમાવેશ થાય છે। બીજને ખબર સાથે ફરી મળીશું, ધન્યવાદ।